નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા એટલે કે ધોરણ 10માં બે વિષયમાં ફેલ થયા છે અને જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરી દીધું છે, અત્યારે જે ફોર્મની પ્રક્રિયા ચાલી રહી છે, તો શું આ પરીક્ષા તમને માસ પ્રમોશન મળી શકે? તો તમારે જાણવું હોય તો આજના વિડીયોને અંત સુધી જરૂરથી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે કેટલાક દિવસથી ન્યૂઝપેપરમાં તમે વાંચતા હશો તો જે સેન્ટ્રલ લેવલે પરીક્ષા લેવાઈ રહી છે એટલે કે સેન્ટ્રલ બોર્ડ છે, ત્યાં એમને બે એક વિષયની બોર્ડની પરીક્ષા બાકી રહી, એ બે પેપર લેવાના બાકી રહી ગયા હતા. તો એમને હજુ સુધી પેપરની કોઈ વ્યવસ્થા થઈ નથી એટલે કે પરીક્ષા લીધી નથી, અને મોટાભાગના વાલીઓની એવી માંગ છે કે એમને માસ પ્રમોશન આપવામાં આવે એટલે કે એ બે સબ્જેક્ટ માટે. તો શક્ય છે કે અત્યાર સુધી ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના જે બધા રાજ્યો મળીને જે એજ્યુકેશન માટેના નિર્ણયો લે છે એને ફોલો કરી રહી છે. તો શક્ય બની શકે છે કે જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે એમને બે વિષયમાં માસ પ્રમોશન મળી શકે છે. એટલે અને ખાસ કે કદાચ માસ પ્રમોશન ના મળે તો પણ તમારી પરીક્ષા છે આ જુલાઈ મહિનામાં તો નથી લેવાની, ઓગસ્ટ મહિનામાં પણ નથી લેવાની, લેવાય તો તમારે સપ્ટેમ્બર મહિનામાં લેવાશે, એટલે તમારી પાસે પૂરતો સમય છે. એ મુજબ આરામથી પ્લાનિંગ બનાવીને તમે તૈયારી કરી શકો છો. ખૂબ જ વધુ સમય કહી શકાય કે રિપીટર માટે, તો રોજનું તમે અડધું ચેપ્ટર તૈયાર કરો તો પણ તમારે આરામથી બે વિષયની પરીક્ષા તમે જે સપ્ટેમ્બર મહિનામાં આપશો તો એકદમ ક્લિયરલી નીકળી જવાશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો જોઈને તૈયારી કરવાનું છોડી દેતા હોય તો એવું ના કરતા મહેરબાની કરીને તમારી જે તૈયારી છે એને કન્ટિન્યુઅસ રાખજો, કારણ કે એવું બની શકે છે કે શક્યતા છે, મને એવું લાગી રહ્યું છે કે 99% એવું બની શકે કે ધોરણ 10માં જે પૂરક પરીક્ષા લેવાની છે એને પણ માસ પ્રમોશન મળી શકે છે, કેમ કે ગવર્નમેન્ટના હાથમાં છે. બે વિષયમાં આખા જો ગ્રેસિંગ માર્ક્સ આપી 21 માર્ક્સનું આપી શકતા હોય તો બે વિષયમાં પાસ કરવું એમના માટે કોઈ મોટી વસ્તુ નથી. એટલા માટે ખાસ કરીને એવું ધ્યાન રાખજો કે શક્ય એટલી તૈયારી કરજો અને નસીબ સારા હોય તો માસ પ્રમોશન ચોક્કસથી મળી શકે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.